सदानन्दम्भोदिः स्मितरुचिरपूर्णेन्दुवदन प्रफुल्लम्भो जन्मच्छदसदृश शोभाक्षियुगल कृपा पारावार श्रितसकलजीवाति सुखदो महाश्रेयो मूर्तिर् जयति सहि नारयनमुनि वर्णिवेशरमणीयदर्शनम् मन्दहासरुचिरात्मनाम्बुजं पूजितं सुरनरोतमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये ॐ मै अवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः ॐ श्रीहरिकृष्णाय नमो नमः ॐ श्रीपूर्णपुरुषोत्तमाय नमो नमः બોલો શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય શ્રી શ્રી મહારાજની સ્વામી મહારાજની જય બધાય ભક્તોને હેથી જય સ્વામિનારાયણ સદગુરુ આધારાનંદ સ્વામી શ્રી હરિચિત્ર સાગર ગ્રંથની અંદર પૂર અગિયારમું અને તરંગ અઢાર એમાં છેલ્લે વિજ્ઞાની સંતનું લક્ષણ લખે છે સાથે સાથે સ્વામી ફરેણી ગામની અંદર જે સભા થઈ છે એનું વર્ણન પણ લખે છે કે ભગવાન અને સંતો ભગવાને જ્યારે સંતોને પંક્તિમાં પીરસ્યું ત્યારે એનું ધ્યાન તમામ ભક્તો કરી રહ્યા છે ભગવાનની મૂર્તિને છોડીને થતું ધ્યાન એ નિર્બીજ ધ્યાન છે આવી બધી મહારાજે ફરેણી ગામમાં વાતો કરી ત્યારબાદ મહારાજ ધોરાજી જવા માટે નીકળ્યા છે ત્યાંથી આગળ સ્વામી લખે છે મુક્ત મુનિ ઉત્તમ રાજાને કથા સંભળાવે છે પૂર અગિયારમું અને તરંગ ઓગણીસ શ્રી હરિ પર કનકમય સાજ વસન ભૂષણ ધરે મહારાજ સિર પર છત્ર કનક કે કનક છડી કરલીન ચોપદાર બોલત ભયે જય જય જન મુનિ સુખદીન ચોપદાર બોલત ભયે જય જય જન સુખ સુખદીન બધા સોનેરી સાથથી શણગારેલા અશ્વ ઉપર શ્રી હરિજી મહારાજ બેઠા હતા તેમના પોતાના અંગો ઉપર પણ સોનેરી વસ્ત્રો અને સોનાના ઘરેના ધારણ કર્યા હતા મસ્તક ઉપર સોનેરી છત્ર ધાર્યું હતું હાથમાં સોનાની છડી લઈને ચોપદાર જય જય જન સુખદાયક હરી એમ ઊંચેથી બોલતા હતા વિવિધ પ્રકારના વાજિંદ્રો વાગતા હતા સવારીની વચ્ચે ઝરિયાની નિશાન ફરકતા હતા ગોંડળ નરેશ ઠાકોર હઠીભાઈ પોતાના હાથી ઘોડા અને રથ મ્યાના વગેરેની સવારી લઈને આવ્યા હતા શ્રીહરિ ધોરાજીને નજીક આવ્યા ચૈત્ર સુધી દસમનો દિવસ હતો ત્યારે કાઠિયાવાડના જે કાઠી દરબારો સત્સંગી થયા હતા તે સહુ પોતપોતાની સવારી લઈને શ્રીહરિની સન્મુખ આવ્યા તે દરબારોને શ્રીહરિના ઉપર અપાર હેત હતું તેમણે પોતાના તન મન અને ઘરબાર સુધા શ્રીહરિને અર્પણ કરી દીધા હતા મહારાજ જ્યારે ધોરાજી જવા નીકળ્યા છે ત્યારે અહીં લખે છે ગોંડળ નરેશ હઠીભાઈ એ પોતાના હાથી ઘોડાને બધો સરંજામ લઈને આવ્યા એટલું જ નહીં પણ સૌરાષ્ટ્રના જે જે રાજાઓને ભગવાન શ્રીહરી ઉપર હેત હતું એ બધાએ કાઠિયાવાડના જે કાઠી દરબારો સત્સંગી થયા હતા એ બધા પણ ભગવાનને સન્મુખ આવે છે પોતાનું તન મન બધું જ ભગવાનને અર્પણ કરી દીધું હતું આ કાઠિયાવાડના ભક્તોએ ભગવાનને પોતાનું સર્વસ્વ અર્પણ કર્યું ને એના કારણે જ ભગવાન ત્યાં બંધાઈને રહ્યા છે ભગવાન એના જ બંધનમાં આવે છે કે જે ભગવાનના સંપૂર્ણ બંધનમાં આવે છે ભગવાન આપણા બંધનમાં અત્યાર સુધી એટલા માટે નથી આવ્યા બંધન ભગવાન ઉપર કોઈનું થઈ શકતું નથી પરંતુ ભગવાન વાત્સલ્યતાએ કરીને હેતે કરીને દયાએ કરીને કરુણાએ કરીને ભક્તના બંધનમાં આવે છે ભગવાનને સ્વતંત્ર રહેવું ગમતું નથી ભગવાનને બંધાવવું ગમે છે અને જીવને સ્વતંત્ર રહેવું ગમે છે આપણે બંધાઈએ એટલું આપણું હિત છે આપણે સ્વતંત્ર રહીએ એટલું આપણું અહિત છે બંધનમાં જ આપણું સુખ છે બંધન એટલે વિષયનું બંધન નહીં બંધન એટલે આસક્તિનું બંધન નહીં બંધન એટલે માયાનું બંધન નહીં પણ ભગવાન અને ભગવાનના મોટા પુરુષો ભગવાનના શાસ્ત્રો એનું બંધન આપણને હોય એમાં આપણને સુખ છે પણ જીવની કમનસીબી ગણો જીવની ગાફલાઈ પણ ગણો જીવને સ્વતંત્ર થવું ગમે છે ભગવાન પોતાના વૃત્તાંતથી એમ કે છે હું સ્વતંત્ર છું હું નિરઅપેક્ષિત છું મારે કોઈ પાસે કોઈ અપેક્ષા નથી હું સ્વયં પ્રકાશિત છું હું સ્વયં શક્તિમાન છું છતાં પણ ભગવાન કહે છે હું ભક્તના બંધનમાં આવવું મને ગમે છે નરસિંહ મહેતાના બંધનમાં આવું ભગવાનને ગમ્યું મીરાબાઈના બંધનમાં આવું ભગવાનને ગમ્યું મુક્તાનંદ સ્વામીના બંધનમાં આવું ભગવાનને ગમ્યું લાડુબાને જીવના લાડુબાને જીવબાના બંધનમાં આવવું ભગવાનને ગમ્યું ભગવાન આપણને શીખવાડે છે ભગવાન ભગવાનના મોટા મુક્તો શાસ્ત્રો એના બંધનમાં રહીએ સ્વતંત્ર થવા માટેનો સ્વતંત્ર વિચારનો ક્યારેય વિચાર ન કરીએ જીવ જો સ્વતંત્ર થાય ત્યારે એનું પતન જ થાય પતન જ થાય કા ભગવાન અને ભગવાનના એકાંતિક સંત ભક્તના બંધનમાં રહેવું એ બંધન નથી એ સાચી મુક્તિ છે જેને ભગવાન અને ભગવાનના એકાંતિક સંત ભક્તનું બંધન નથી ગમતું એ જ એના માટે સાચું બંધન આ જગતનું થઈ જાય છે જન્મ મરણનું બંધન થઈ જાય છે ને માટે આ સૌરાષ્ટ્રના બધાએ કાઠી દરબારો તન મન ધન બધું ભગવાનને અર્પણ કરીને રાખતા ભગવાન પણ એમની ઉપર બહુ રાજી થતા શ્રી હરિ કે આઈ પરે સબ ચરણા गद, गद कंठ आनन्द ही भरना फूल के सब भूप लाय उूल के सूप लाय उहारा हरि को पेराई दिये हरि को पेराई पेरा दि तेवारा શ્રી હરિસ કો પૂછે કુશલતા હે તયતી સુખ સુખદાતા લે નામ બોલાય તઈ લે નામ બોલાય અભય જીવેન્દ્ર રહાઈ આવીને સૌએ શ્રી હરિના ચરણોમાં બધાય પડ્યા હરખથી ભાવ વિભોર થઈને ગદગદ કંઠ થઈ ગયા તેઓ ફૂલહાર લાવ્યા હતા તે શ્રીહરિને સૌએ પહેરાવ્યા ભગવાનમાં એટલું બધું હેત હતું ભગવાનના દર્શન કરે ત્યારે ગદગદ કંઠ થઈ જતા શ્રીજી મહારાજ વચનાવૃતમાં એમ કે છે ભગવાનની પ્રત્યક્ષ પૂજા કરીએ કે ભગવાનની માનસી પૂજા કરીએ પણ ગદગદ ભાવથી જ્યારે પૂજા થાય એ પૂજાને ભગવાન અંગીકાર કરે છે આપણા હૃદયની અંદર હૃદય દ્રવી જાય આપણને કોઈ ફિલિંગ અંદર એવું થવા લાગે કે આ ભગવાનના દર્શન કર્યા મારા કેટલા મોટા ભાગ્ય છે આ ભગવાનના મહાપુરુષના દર્શન કર્યા મારા કેટલા મોટા ભાગ્ય છે આવો ગદગદ ભાવ જ્યાં સુધી ભગવાનના કલ્યાણના માર્ગે નથી થયો ત્યાં સુધી હજુ આપણે ભગવાનને જાણ્યા જ નથી હજુ આપણે કલ્યાણના માર્ગે ચાલ્યા જ નથી જગતના પદાર્થને જોઈને અહોહોપણું થઈ જાય અને ભગવાનના દર્શન કરીને જેને અહોહોપણું ન થાય જગતની વાતો સાંભળીને અહોહોપણું થઈ જાય અને ભગવાનની વાતો સાંભળીને અહોહોપણું ન થઈ જાય એ જ આપણું ભક્તપણામાં ખામી છે જગતના કોઈ સમાચાર હોય જગતમાં કોઈ અજાયબી બની હોય એની વાત હોય એ સાંભળતા આપણે આશ્ચર્યચકિતને આનંદમાં આવી જઈએ ભગવાનની વાત સાંભળતા આનંદ ન થાય એટલું આપણને ભગવાનમાં હેત ઓછું છે ભગવાનના દર્શન કરીએ ભગવાનના એકાંતિક સંતો ભક્તોના દર્શન કરીએ ત્યારે અહો 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 થાય એ ગદગદ કંઠ થઈ જાય કેટલા ભગવાનના ભક્તો એવા છે કેટલા બધા ભગવાનના ભક્તો એવા છે કે જેને ભગવાનના દર્શન થાય આંખમાંથી આંસુડા જાય ગળગડા થઈ જાય ભગવાનના સાધુના દર્શન થાય ગળગડા થઈ જાય ભગવાનના ભક્તના દર્શન થાય અને ગળગડા થઈ જાય એક ભક્તએ હમણાં જ એવું જણાવ્યું લખીને એને બધા બહુ સત્સંગના પુરુષ ભક્તો હોય કોઈ વડીલો એવા જે પિતા તરીકેનું પાત્ર ભજવતા હોય એવા સ્ત્રી ભક્તો હોય જેને એમના જીવનની અંદર અનેક ઉપકારો કર્યા હોય સાના ઉપકારો સત્સંગમાં સદાઈને માટે જાળવી રખાય પોતાની જાતને એવા ઉપકાર કર્યા હોય એવાના નામ લખી સંતોને જણાવ્યા કે મારા જીવનમાં મહારાજ ગુરુજીન સંતોનો તો ઉપકાર છે જ પરંતુ આ બધા ભક્તોનો પણ મારી ઉપર બહુ મોટો ઉપકાર છે આ બધા મને સત્સંગમાં બહુ જ હાળવે છે એ જે વાત લખેલી હતી એમાં એ ભક્તોનો ગદગદ ભાવ હતો ગદગદ ભાવ પોતે એ જીવ સત્સંગમાં બળ્યો હોવા છતાં પણ બીજા પ્રત્યેનો એ અહોભાવ જેને હંમેશા ભગવાનના ભક્તોનું વજન હશે જેને ભગવાનના સંતોનું જીવનમાં વજન હશે જેને શાસ્ત્રનું વજન હશે જેમાં ગમે એટલા ગુણ આવે છતાં પણ એમ થતું હશે જેને હજુ મારે વધારે સારા ભક્ત થવું છે મારે હજુ વધારે ભગવાનના માર્ગે જવું છે એને જ ગદગદ ભાવ થાય આપણું હૃદય રેતી જેવું લુખું ભગવાનને ભગવાનના સંતો ભક્તો સાથે ન જોઈએ ગદગદ ભાવ થવો જોઈએ આવું મને મળે જ ક્યાંથી મારી લાયકાત કેટલી એના કરતાં મને મળેલી આ મહારાજની પ્રાપ્તિ કેવડી મોટી મારી લાયકાત કરતાં મારી પ્રાપ્તિ કરોડ ઘણી મોટી છે આવો વિચાર જેને થાય એને ગદગદ ભાવ થાય એને ગદગદ ભાવ થાય આ કોરોનાની અંદર આપણી પાસે પૈસા ન હોય જમવાની પણ તકલીફ પડતી હોય માની લો ભારત દેશમાં કોઈ ગરીબ છે પરિવાર કોરોના કાળમાં એને કામ ન મળતું હોય ઘરમાં જમવાનું ન હોય છોકરાઓ ભૂખ્યા રહેતા હોય અને એવા સમયે કોઈ વ્યક્તિ આવે ઘરની અંદર સીધું એને છ મહિનાનું ભરી દે સાથે એને વાપરવા માટે પચીસ પચાસ હજાર રૂપિયા આપે ત્યારે જે વ્યક્તિ ભૂખ્યો છે જે વ્યક્તિની જરૂરિયાત છે એને ઓલા વ્યક્તિ પ્રત્યે કેવો ભાવ થાય એને ગદગદ ભાવ થયો કહેવાય આપણા જીવનમાં પણ આપણે અનુભવશું કે કોઈ વાર આપણે બહુ તકલીફનો સમય આવી ગયો હશે જીવનમાં બહુ તકલીફ હોય બહુ તકલીફ હોય અને એવા તકલીફમાં સમયમાં કોઈ આવીને આપણને સહાય કરે ત્યારે આપણને એના પ્રત્યે કેવો ભાવ થયો હોય એને ગદગદ ભાવ કહેવાય પણ મને આનંદ એ વાતનો છે કે લોયાધામ પરિવારની અંદર ઘણા ભક્તો એવા છે જેને તકલીફ આવે તોય ભગવાન પ્રત્યે ગદગદ ભાવ થાય છે એક દેશની અંદર એક ભક્ત છે એને ઇમિગ્રેશનમાં ત્યાંનું એ દેશની અંદર એને પીઆર લેવાનું હશે ત્યાં પીઆર એનું નામંજૂર થયું પીઆર નામંજૂર થયું એનું એ ભક્તને એવો સંકલ્પ હતો કે જે દિવસે મારું રિઝલ્ટ આવે ત્યારે મારે મહારાજને સંતોને થાળ આપવો એનો પીઆર ન થયું એ નિમિત્તે એને મહારાજને સંતોને થાળ આપ્યો આવું કંઈ સાંભળ્યું છે ક્યાંય સાંભળ્યું છે ન થયું ક્યારે દેશ છોડવો પડે શું થાય આગળ શું છે કશું ખબર નથી પરંતુ એ નિમિત્તનો રાજીપા રૂપે થાળ આપ્યો બસ મહારાજને એટલી પ્રાર્થના કરજો કે મહારાજ ગમે એટલી પરીક્ષા લે તોય પાછું ના પડે આવા ભક્તો આ સત્સંગમાં છે એના પ્રત્યે ગદગદ ભાવનો ભાવ સાધુને પણ થઈ જાય આજે જ એક ભક્તનો ફોન આવ્યો એના દીકરીની પરીક્ષા હશે અને પરીક્ષામાં એમના દીકરી બે કે ત્રણ વખત પરીક્ષા આપી અહીંની પણ એમાં રિઝલ્ટ સારું નહીં આવતું હોય જ્યારે પરીક્ષા હતી તે દિવસે આગલે દિવસે ફોન આવ્યો ત્યારે પણ ખાલી જાન માટે ભગવાનને પ્રાર્થના કરતા નહીં કે આવું કંઈક કરી દે જે ભગવાન કરે મંજૂર છે આજે જે રિઝલ્ટ આવ્યું એમાં એ ભગવાનની ને ભગવાનની ઈચ્છાને મરજી સમજે સમજી શકું છું કે ચાલીસ પચાસ વર્ષના પીઢ વ્યક્તિ હોય સંસારના અનુભવી હોય એને તો એવું થાય પણ વીસ બાવીસ વર્ષની કોઈ દીકરી હોય કે કોઈ દીકરો હોય એને એવી સમજણ રહેવી કે ભગવાનની મરજીઓ એમ થાય એ ભગવાન પ્રત્યેનો ગદગદ ભાવ છે આ લોકમાં ફેલ થયા પાસ થયા તો ભગવાન પ્રારભની અંદર જે છે દેવાના જ છે આપણું પ્રારભ શ્રીજી મહારાજ છે પણ એની જે ભાવના એની જે ભગવાન પ્રત્યેનું બિલકુલ કોઈ જગ્યાએ એરબબલ નહીં એ જોઈને આનંદ થાય એ જોઈને ખરેખર હૃદયમાંથી એમ થાય કે મહારાજ વખતે પણ જે ભક્તોની મહારાજે પરીક્ષા લીધી છે એ ભક્તો આમ જ હતા ને તો એ ભગવાન પ્રત્યેનો ભાવ એને ઓછો ના થાય કેવડી મોટી વાત કહેવાય એ જે સમજણ એ ભગવાન પ્રત્યે અહો અહો ભાવ કરાવે એ ભગવાન પ્રત્યે અહોહો ભાવ કરાવે પણ થોડુંક આપણું ધાર્યું ના થાય ભગવાનમાંથી આપણને ભાવ ઉડી જાય ભગવાન હશે કે નહીં હોય એવા ગાટ થવા લાગે તો આપણે ભગવાનને જાણ્યા જ કેમ આપણે ભગવાનને સમજ્યા જ શું એ ભગવાન ઉપર આપણો વિશ્વાસ શું એ જે કરતા હશે જેમ કરતા હશે મારું હિત કરતા હશે અમે સાધુ તો સમજી શકીએ અમે તો સંસાર છોડીને બેઠા છે અમે સમજી શકીએ અમે વિચારી શકીએ અમે અમારી જાતને સ્થિર રાખી શકીએ વિપરીત પરિસ્થિતિઓમાં પરંતુ ગ્રહસ્થને તો કેટલી ઉપાધિ છે એને તો કેટલા સ્વપ્ન હોય કે હમણાં હું આ પરીક્ષામાં પાસ થઉં તો મારી જોબ લાગે જોબ લાગે તો મને આવી રીતની આવક થાય આ થાય એને લગ્ન પ્રસંગો ગ્રહસ્થ આશ્રમમાં કેટલા પ્રશ્નો છે એ પ્રશ્નાર્થની વચ્ચે આ સમજણ રાખવી એ પણ યુવાન અને યુવતીને રાખવી અતિ કઠિન છે મેં તમને બે પ્રસંગો જે કીધા એ બંને કોઈ ઉંમરવાળા વ્યક્તિના નથી બંને યુવાનની યુવતી છે પીઆરની વાત કરીએ પણ એક્ઝામની વાત કરીએ પણ તો પણ જેને ભગવાન સ્વામીને એમાંથી નિષ્ઠા નથી ડકતી જેને ભગવાનમાં અવિશ્વાસ નથી આવતો એના એને ગદગદ કંઠ ભગવાન પ્રત્યે થયો કહેવાય કારણ કે એને એને નક્કી કરી રાખ્યું છે આ લોકમાં જે થાવું એ થાય પણ શ્રીજી મહારાજ સાથેનો સંબંધ લૂસ નથી થવા દેવો લૂસ નથી થવા દેવો એવા જ એક ભક્ત બીજા દેશમાં છે એને પણ એવી જ પરિસ્થિતિ છે એવી જ પરિસ્થિતિ છે છતાં પણ ભગવાનમાં શાસ્ત્રમાં સંતમાં કોઈ પ્રકારનો સંશય નહીં શંકા નહીં માગે પણ એવું કે મને કોઈથી ભગવાનના નિશ્ચયમાં શંકા ના થાય બસ આટલું આટલી ભગવાનને પ્રાર્થના કરજો ધન્ય છે એવા ભગવાનના ભક્તોને જેની આવી સમજણ છે એવા ભક્તો દર્શનીય છે વંદનીય છે શાસ્ત્રમાં જો આજે આખ્યાન લખવામાં આવે તો આવા ભક્તોના આખ્યાન લખાય કોઈનું પીઆરનું રિઝલ્ટ સારું ના આવે ને એનો થાળ તો કોઈથી ક્યાંય સાંભળ્યો છે સાંભળ્યો છે કોઈ પરીક્ષામાં પાસ થાય તો હોય કંઈ નું કંઈ કામ થાય તો થાળ કરે કામ ના થાય અને તોય ભગવાનને જમાડવા છે ને સંતોને જમાડવા છે કઈ સમજણ માટે તો કે કોઈથી ભગવાનમાંથી ડગાઈ નહીં એ સમજણ આવે એના માટે આ થાળ આશ્ચર્ય લાગે ભગવાનને પણ એવું કહેવાની ઈચ્છા થાય કે વાહ પ્રભુ તમારા પેપર તો હોય છે પણ તમારા પેપર તો હોય છે કારણ કે આ પેપર તો ગૃહસ્થ આશ્રમના ભક્તને જ અનુભવાય અમને ના અનુભવાય અમે આ બધી આ બધી જે વિટંબનાઓ છે ને એમાંથી બહાર નીકળી ગયેલા છીએ સાધું થઈ ગયેલા છીએ એટલે અમારી માટે કોઈ એવી વિટંબનાઓ ના હોય પણ ગ્રહસ્થ આશ્રમમાં એક હજાર પ્રશ્નો હોય હજાર પ્રશ્નો એની વચ્ચે આવી સમજણ જેને રહે છે એની ઉપર ભગવાનની અતિશય કૃપા મોટા પુરુષોની સંતો ભક્તોની અતિશય કૃપા અને ભગવાનને બહુ વ્હાલા છે જેમ જેમ મહારાજે આવા ભક્તોને બલી રાજાનું જે વચનામૃત પ્રથમનું એકસઠમું એ યાદ રાખવું અને અંતેના તેરમાનો છેલ્લો પેરેગ્રાફ યાદ રાખવો અંતેના તેરમાનો છેલ્લો પેરેગ્રાફ અને પ્રથમનું એકસઠમું બલી રાજાનું વચનામૃત એ જ માર્ગે આગળ વધવા માટે હિંમત અને બળ રાખવા માટે સુખદાતા શ્રીહરીએ ઘણું હેત દેખાડ્યું સૌની કુશળતા પૂછી તેઓમાં ભલ ખાચર ને જીવા ખાચર મુખ્ય હતા તેમના નામ લઈ લઈને બોલાવ્યા તેઓ પુત્રને પરિવાર સાથે લઈને આવ્યા હતા ભલ ખાચર ને જીવા ખાચર બંને ભાઈઓ ગઢપુરવાસીઓ બંનેને મહારાજે નામ દઈને બોલાવ્યા કરિયાના ખંભાળા ગુંડાળા ગામના બધા સત્સંગી દરબારો એમાં આવ્યા હતા બોટાદ નાગડકા સારંગપુર કોટડા કુંડળ ઝિંઝાવદર નસીદપુર વાવળી અને ગઢાળીના બધા ઉત્સાહી અનુપમ દરબારો સૌની સાથે હતા તેમાં ઘટપુરના દરબારો મુખ્ય હતા બીજા બધા તેમની સાથે હતા કોટડાના જે વાળા દરબારો હરિભક્ત થયા હતા એ બધા આવ્યા હતા કચ્છ દેશના જે હરિભક્તો હતા તેઓ પણ સન્મુખ આવ્યા હાલાર વાગડ ઝાલાવાડના બધા ભક્તો સહુ જે આવ્યા હતા તે સન્મુખ આવ્યા વઢિયાર અને ઉત્તર ગુજરાતના હરિભક્તોની સાથે ચરોતરના હરિભક્તો જે મોટા અમીનો હતા તેઓ બધા આવ્યા વાકડ પ્રદેશમાં વડોદરા મુખ્ય શહેર છે ગુજરાત દેશમાં અમદાવાદ મુખ્ય શહેર છે ત્યાંના હરિભક્તો સંઘના રૂપમાં ભેળા થઈને આવ્યા કાનમ વગેરે પ્રદેશના સુરત સુધીના બધા હરિભક્તોનો સંઘ કરીને ત્યાં આવ્યા હતા આટલા બધા ભક્તો બધાએ પધારેલા હતા બારાના બધા હરિભક્તો ભાલના બધા હરિભક્તો બીજા દરબારો પણ આવ્યા ચતુર્મુખ બ્રહ્મા કહેવા લાગે તો પણ પાર ના આવે એટલા હરિભક્તો આવ્યા હતા બ્રહ્માજી પણ થાકી જાય એટલા હરિભક્તો ગોહિલવાડ વાળાક સોરઠ માંગરોળ સુધીને દ્વારકા સુધીના બધા હરિભક્તો આવ્યા હતા શ્રીહરિના દર્શન સૌ ફૂલ દર્શન માટે સૌ ફૂલહાર લાવ્યા હતા તે શ્રીહરિએ શ્રીહરિને અને સંતોને પહેરાવ્યા એ બધા ફૂલહાર લાવ્યા હતા એ ભગવાનને ભગવાનના સંતોને બધાએ પહેરાવ્યા શ્રીહરિ બધા જ ફૂલહાર પહેરી લેતા પણ જ્યારે શરીર ઉપર અતિ વધારે ભાર થઈ જાય ત્યારે તે બધા સંતોને હરિભક્તોને આપી દેતા બધા હરિભક્તો હાર વિના તો કાંઈ આવતા જ નહીં હાકર નાળિયેર બરફી પેંડા ફેની ફૂલના હાર આવું બધું મહારાજ માટે લઈને આવતા ફૂલના હાર મહારાજ બધાના પહેરતા અને પહેરતા પાછા સંતો ભક્તોને આપી દેતા પછી પણ કેટલા પહેરતા એ લખ્યું છે જુઓ શ્રી હરી પેરી દેવત સબહારા જબ હોવત અંગ પર અતિ ભારા ભગવાન બધા હાર પહેરી લેતા હતા પછી શરીર ઉપર જ્યારે ભાર થાય ત્યારે એ હાર સંતો ભક્તોને આપી દેતા પણ કેટલો ભાર તમે વિચારો છો ફૂલના હારનો ભાર હોય એ આપણે વિચારીએ કે વજન આમ ગળામાં એવું હોય કાલ વજન થોડું પહેરી જોજો અમને સંતોન તો પહેરાવામાં બહુ આવતું હોય હાર જ હાર કરાવી દે ઘણી વખત આ હાર છે ને એ હાર કરાવી દે જીતની જગ્યાએ હાર એવો છે પણ એ હાર જે છે એ કોઈ ગમે એટલો કોઈ ગળા ઉપર વજન લેવાનું થાય કેટલાક હાર પહેરો બે કિલો પાંચ કિલો દસ કિલો સુધી કેટલું વજન લેવાય પણ શ્રીજી મહારાજ કેટલું પહેરતા જો શ્રી હરિ પહેરી દેવત સબહારા જબ હોવત અંગ પર અતિભારા જોવો જોવો હાર રખત હે અંગ પર સો હાર રખત હે અંગ પર સો મેં વાંચ્યું મને જ આશ્ચર્ય થઈ ગયું ક્યાં તો ભગવાન શિવાય બીજાનું કામ જ નહીં શું લખે છે શ્રી હરિ બધા જ ફૂલહાર પહેરી લેતા હતા પણ જ્યારે શરીર ઉપર અતિ વધારે ભાર થઈ જાય ત્યારે સંતોને હરિભક્તોને આપી દેતા બે ત્રણ મન જેટલા ફૂલહારને પોતાના અંગ ઉપર રાખતા બે ત્રણ મન સાઠ કિલો ચાલીસ કિલોથી સાઠ કિલો જેટલા ફૂલહાર અંગ ઉપર રાખતા કેમ રાખતા હશે એ વિચારનીય છે અને સ્વામીએ લખ્યું એટલે હોય તો આવું જ બોલો ભગવાન થવું સહેલું છે બે કિલોનો હાર જો ગળામાં લટકાયો હોય ને અહીં ગળાની અંદર બે કિલો લટકાયો ને કથા કરવી ને તો કથા ના થાય હસાય નહીં તમને હાર લાગે કે હાર સરસ પણ એ વજનદાર હોય ને તો હસવું મુશ્કેલ પડે ફસાઈ ગયા જેવું લાગે સાઠ કિલો ફૂલના હારને બધું આખા શરીર ઉપર પહેર્યું હોય કે એકલા ગળામાં બધે મારા તો બધે હાથમાં લે થોડા આમ લટકાવે આમ લટકાવે માથેથી પણ તોય સાઈઠ કિલો એટલે શું કહેવાય ભગવાન પોતાના ભક્તો પ્રેમી ભક્તોને લાલ લડાવવા માટે પ્રગટ થયા હતા એને અર્થે આવું મહારાજ પહેરતા પોતાના અંગ ઉપર રાખતા તેનાથી વધારે જ્યારે બહાર થઈ જાય ત્યારે સંતોને વર્ણ્યોને પાર્ષદોને બોલાવીને બધાને હાર આપતા હરિભક્તોને અગણિત ફૂલહાર આપ્યા છે એમ તેવા હાર આપવાનો કોઈ પાર રહેતો નહીં જે હરિભક્તો સન્મુખ આવ્યા હતા તે બધા ફૂલોના બાગના જેવા શોભતા હતા આટલા બધા હારો એ બધાને પહેરાવી દે એટલે આખી ફૂલ લાગે બધા સવારોને પદાર્થિઓ જે હતા એ બધા ફૂલોથી ઢંકાઈ ગયા અમેરિકામાં તો આપણને ફૂલ મળે જ નહીં ને એટલે શું કરવું માંડ સ્ટોરમાંથી ફૂલ લાવવા પડે હમણાં વળી આ ઉનાળામાં તમે ફૂલ કરો તો થાય પણ હમણાં સભા નથી થતી સભા થતી નથી પણ જ્યારે સભા થાય ને ત્યારે આપણે એક વખત એવું કરીશું બધા કરે લંડનની અંદર દર્શન હેરો મંદિરમાં કરેલા ગલગોટિયાના ફૂલ જ હોય જાજા તો એ જ થાતા હોય એટલે એટલા બધા ભક્તો હાર લાવે હાર લાવે એટલે પોતાની વાડીમાં જે ફૂલ થયા હોય એના હાર બનાવે કચ્છ પ્રદેશમાં એ બધા કચ્છી ભક્તો હાર લાવે તો ઠાકોરજીને હાર હાર ને હાર જ થઈ જાય તે કેટલા હાર પાંચસો હરિભગતની સભા બેઠી હોય ને એ પાંચસો પાંચસોના ગળામાં હાર હોય હામે આખી સભાના ગળામાં હાર આવું આવું મેં લંડનમાં જોયું છે એટલે આ વાત હું વાંચું ને તો મને લાગે કે આ વાત આવી જ એ વખતે થઈ હશે ને આવું આવું હશે ઇમેજ કરી શકું કારણ કે મેં જોયું છે પાંચસો હરિભગત હોય ને પાંચસોના ગળાની અંદર બધાના ગળામાં હાર હોય અને કચ્છના ભક્તોને એવું કે તમે હાર પહેરાવો દી કાઢે નહીં એ કાઢે નહીં એટલે એ પ્રસાદીનું છે એને છાતીએ લગાડીને રાખવાનું હોય હાર પ્રસાદીનો હાર છે ઠાકોરજીનો સંતોએ પહેરાવ્યો છે તો આને છાતીએ લગાડીને રાખવાનો એ કંઈ એવું નથી કે આપણે હાર પહેર્યું એટલે આપણું માન વધી ગયું હાર એક પ્રસાદીની વસ્તુ છે ભગવાનની ભગવાને પ્રસાદી રૂપમાં આપણને આપી છે અને હૈયા સાથે લગાવીને મારે રાખવી છે એવા ભાવથી પહેરી રાખતા વટથી નહીં અને ઘણા ભક્તો આપણે તો ટેવ જ હોય કે હાર પહેર્યો નથી ને કાઢ્યો નથી તરત જ તરત કાઢી નાખે પણ ત્યાં એવો રિવાજ નથી કચ્છમાં હાર પહેરી જ રાખે અહીં પણ આવ્યા હતા જે ભક્તો ત્યારે તમે દર્શન કર્યા હશે હાર પહેરાવ્યો એ હાર પહેરી જ રાખે એ સિવાય જમાડવા કે ક્યાંક જાય ત્યારે કાઢે પણ સભામાં તો પહેરીને જ બે કારણ કે ભગવાનની પ્રસાદી મળી છે મને આખી સભા પાંચસો પાંચસો ચારસો હરિભક્ત બેઠા હોય બધાએ હારવાળા બોલો તો બધાએ યાર્ડમાં હાર કરે હાર બનાવીને લાવે ત્યારે એવી સભા થાય નહીં તો ભગવાનને જ માંડ માંડ થાય તો પછી તો ક્યાંથી થાય બધાને પણ થાય ગલગોટિયાના હાર બહુ થઈ જાય જે હરિભક્તો સન્મુખ આવ્યા હતા એ બધા ફૂલોના બાગ જેવા શોભતા હતા હમણાં ફૂલોના વાઘા કેટલા સરસ ભગવાનના ભક્તોએ કર્યા હતા બહુ સરસ ફૂલના વાઘા મહારાજને ધરાવ્યા હતા આખો દિવસ ફૂલ એવાનેવા રહ્યા મને થયું આ હવારથી ધરાવશું તો હા જ પડે પાંખડીઓ ખરી ના જાય પણ હજુ એવાને એવા છે કે એવું પડે બોલો પ્રસાદીના ફૂલ અને પાછું એમાં એવું છે ભાવ એવો હોય ને નહીં તો ફૂલને ટકવું બહુ અઘરું છે પણ તોય ફૂલ આખો દિવસ મેં કહું હાજે કરમાઈ જશે મહારાજના વાગા તો મહારાજને પાછા નવા વાગા પહેરાવવા પડશે પણ મહારાજે જાળવી રાખ્યા મહારાજનો અંદર પાવર ફૂલમાં આવી ગયો ભક્તોની ભક્તિનો અને ભગવાનનો બેનો પાવર આવી ગયો બહુ સરસ વાગા મહારાજને બનાવ્યા હતા બધા સવારો પદાર્થો જે હતા એ બધા ફૂલોથી ઢંકાઈ ગયા હતા બસ આપણે તો આવી ભક્તિ કરીને ભગવાનમાં ડૂબી જવું છે આ લોકમાં દેહે કરીને રહીએ તોય ભલેના દેહ મૂક્યા પછી પણ ભાગવતી તનુએ કરીને બ્રહ્મય દેહે કરીને ભગવાનની આવી ભક્તિ કરીને ભગવાનની મૂર્તિમાં ડૂબ્યા રહેવું છે માછલું જેમ જળમાં ડૂબેલું રહે એમ આપણે ભગવાનના સ્વરૂપમાં ડૂબ્યા રહેવું છે આ લોકમાં રહેવા છતાં પણ આ લોકના કોઈ પણ પ્રકારની અડચણ આપણને વિઘ્ન ના કરે મૂર્તિમાં રહેવામાં અને દેહ મૂક્યા પછી પણ એ અક્ષરધામના મુક્તોની ભેગા રહીને મહારાજનો સુખ લેવામાં આપણને અડચણ ના કરે એવું આપણે થઈ જવું છે આત્મારૂપ થઈને આજે જ સવારની પૂજામાં વચનામૃત વાંચતો હતો એમાં વાત આવી હતી આત્મારૂપ થઈને ભગવાનની ભક્તિ કરે છે ને વિઘન નથી આત્મસત્તારૂપ થઈને ભગવાનની ભક્તિ કરે અને વિઘન નહીં દી માટે ભગવાનમાં બસ ડૂબ્યા રહેવું ભગવાનની ભક્તિ એ બી કરવા કર્યા કરવી ચો તરફનું બધું વન ફૂલથી પ્રફુલ્લિત થઈ રહ્યું હતું અમાપ સુગંધ આકાશમાં અને ભૂમિ ઉપર વ્યાપી ગયો તો હું મારા મુખથી શોભાને કેટલી હદ સુધી કહી શકું મુક્તાનંદ સ્વામી કે મારાથી વર્ણ નથી થાય એવું બે ત્રણ કોષ સુધીના વિસ્તારમાં બધા દર્શનાર્થીઓ ભરાઈ ગયા હતા બે ત્રણ કોષમાં એક વખત તો શ્રી હરિને સારી રીતે દર્શન કરવાના છે દર્શનને માટે માનો ભક્તો અકળાઈ ગયા હોય તેમ દરબાર હઠીભાઈએ શ્રીહરિને આવીને કહ્યું મહારાજ આટલા બધા ભક્તોને તમારા દર્શન કરવા જ મહારાજ આપ સૌને દર્શન દેવા માટે પધાર્યા છો પણ સૌને પૂરતા દર્શન થતા નથી કાંઈ ટીવી સ્ક્રીન હોતી નહીં એલઈડી નહોતી ઊંચી કરીને કેમેરા ગોઠવીને મૂકી દો એટલા માટે હું આપને વિનંતી કરું છું કે મહારાજ આપણે માટે હું હાથી લાવ્યો છું આપ આવીને એની ઉપર બેસો અને ભક્તોને આપ સુખદાયક છો તો હાથી ઉપર બેસવાથી સૌને આપણા દર્શન થશે ગોંડળ નરેશનો અત્યંત પ્રેમભાવ જોઈને શ્રીઅરી હાથી ઉપર બેઠા હાથીના ઉપર મોતીની જડાવ અંબાડી હતી અને અંબાડી ઉપર સુવર્ણનો કળશ હતો ધ્યાન કરવા જેવું છે હાથી ઉપર મોતીની અંબાડી અને એની ઉપર સુવર્ણનો કળશ દરબાર હઠીભાઈ પણ ચામર કરવા માટે હાથી ઉપર બેઠા ગિરનાર પર્વતના જેવો દેખાતો તે મદ ઝરતો ગજરાજ પણ બધા જ સોનેરી સાત શણગારથી શોભાડ્યો હતો પહેલાં તો બધા શણગારો આવા સોનેરી થાતા હવે ડુપ્લિકેટ આવી ગયું બધું શ્રીઅરીની સાથે અને ગોંડળ મહારાજાની સાથે જે ચોપદારો હતા તેમના હાથમાં સોનેરી છડી લીધેલી હતી તેઓ જય જય મહારાજાદીરાજ અનંત બ્રહ્માંડોના અધિપતિ શ્રીજી મહારાજને ગણી ખમ્મા ગણી ખમ્મા એમ ઊંચે અવાજે છડી બોલતા હતા આ બ્રહ્માંડના અધીશ્વર ભવ ને બ્રહ્મા વગેરે ઇન્દ્રાદી કપાર દેવેશ્વરો તેમને રાત દિવસ મસ્તક નમાવતા રહે છે તે બહુ બ્રહ્માદિક પણ વારંવાર આવીને શ્રીયરીના ચરણોમાં પ્રણામ કરતા હતા પ્રકૃતિ પુરુષ કાળ અને અક્ષર જેવા રાત દિવસ જેની સેવા કરતા હોય તેમની સન્મુખ પણ જે શ્રીયરી ક્યારેક જ જુએ છે તે પરબર પરબ્રહ્મ પુરુષોત્તમ શ્રીયરી ત્યારે ભક્તોની સાથે વિચરતા હતા પ્રકૃતિ પુરુષ કાળ અને અક્ષર રાત દિવસ ભગવાનની આજ્ઞા પ્રમાણેની સેવા કરે છે છતાં પણ ભગવાન ક્યારેક એમને નજર આપે છે રોજ નથી આપતા એવા ભગવાન ભક્તોની ભેગા નાના થઈને વિચરણ કરતા હોય નાના થઈને સુખ આપતા હોય આ કેવડી મોટી વાત છે એમ સ્વામી કહે છે એવા ભગવાન શ્રીના દર્શન કરનારા તે બધા ભક્તજનોના સદભાગ્યને તો અનેકવાર ધન્યવાદ છે તેના સદભાગ્યના ગૌરવનું વર્ણન જ મને આવડતું નથી સ્વામી કે એના સદભાગ્યનું વર્ણન કરવું હોય ને તો મને વિચાર નથી આવતો કેવી રીતે વર્ણન કરું માનો ચાર વેદ ચોપદારના રૂપમાં આવીને મંત્રો બોલીને શ્રીરીના મહિમાનું ગાન કરતા હોય એમ જણાતું હતું શા માટે સ્વામી કે હું વર્ણન નથી કરી શકતો એનું કારણ આવે લખેશ અવતાર હરી કે ભયવું અનંતા ગિનત ગિનત કૌ લહંતા સર્વોપરી સબ ચરિત્રિ ગાય યા કે એક રોમ મેં અબાય યા કે એક રોમ મેં અબાય ભગવાનના અવતારો અનંત થયા છે તેનો ગણવાથી કોઈ પાર આવતો નથી તેમના જે સર્વોપરી ચરિત્ર ગાયા છે તે બધા ચરિત્રો તો આ શ્રીહરિના એક રોમમાં અત્યારે આવી ગયા છે ભગવાનના અનંત અવતારો થયા જેનો ગણવાથી પાર આવે નહીં એવા જે અવતારો એમના જે ચરિત્રો એ ચરિત્રો ભગવાન શ્રીહરિયા ભગવાન સ્વામિનારાયણના એક રોમની અંદર આવી જાય એટલા ભગવાન સ્વામિનારાયણ મોટા છે આવું સ્વામીનું કહેવું છે એટલે સ્વામી કહે છે હું મહારાજનું અને એ ભક્તોના જે ભક્તોએ આ મહારાજનું સુખ લીધું એનું વર્ણન કરી શકતો નથી શ્રીમદ ભાગવતની અંદર અને ગીતામાં બંનેની અંદર એક વાત આવે છે ભાગવતના ભાગવતના પહેલા સ્કંદના ત્રીજા અધ્યાયના છવ્વીસમાં શ્લોકની અંદર એ વાત છે કે હે બ્રાહ્મણો જેમ કોઈ અખૂટ સરોવરમાંથી હજારો નાના પ્રવાહો નીકળે છે તેમ સત્વગુણના ભંડારરૂપ પરમાત્માથી અસંખ્ય અવતારો થાય છે અસંખ્ય અવતારો એક બે અવતાર નહીં અસંખ્ય થાય છે એવું શ્રીમદ ભાગવત કહે છે ભાગવતના દસમ સ્કંદમાં મુચકુંદ રાજાને શ્રીકૃષ્ણ ભગવાન એવું કહે છે હે રાજા ઘણા જન્મના અંતે કદાચ પૃથ્વીના રચકનો ગણી શકાય બહુ જન્મો લે ને ત્યારે પૃથ્વીના રચકન ગણી શકાય એક એકને ગણવું હોય કેટલા જન્મ લેવા પડે પણ મારા ગુનો કર્મો અને જન્મો ગણી શકાય નહીં મારા હજારો અવતાર થયા છે મારા અવતારો અસંખ્ય હોવાથી હું પણ તેને ગણી શકતો નથી આવું ભગવાને કીધું છે પંચરાત્રની શ્રીકૃષ્ણ સંહિતામાં પણ અવતારોની અસંખ્ય અસંખ્ય તથા એટલે અસંખ્ય અવતારો થાય છે આવું વર્ણન કર્યું છે હવે એક થોડીક ગણતરી છે તમને થોડુંક બરાબર ધ્યાન આપીને સાંભળજો તો ખબર પડશે નહીં તો ઉપરથી જશે ભાગવતના તૃતીય સ્કંદના અગિયારમાં અધ્યાયમાં કાળ નિરૂપણ અને સ્કંદ પુરાણના વાસુદેવ મહાત્મ્યમાં ચોવીસમાં અધ્યાયમાં સૃષ્ટિની ઉત્પત્તિના નિરૂપણમાં એક એક રોમમાં અસંખ્ય બ્રહ્માંડ ઉડતા ફળે છે એવું અક્ષર બ્રહ્મ છે અક્ષરભ્રમ એટલે ભગવાનના અક્ષરરૂપ જે ધામ છે એમાં જે મૂર્તિમાન અક્ષર રહ્યા છે અક્ષર બ્રહ્મ એના તેજમાં કોટી બ્રહ્માંડો લીન થયેલા છે એવા કોટી બ્રહ્માંડોની પ્રધાન પુરુષ દ્વારા ઉત્પત્તિ દર્શાવી છે આ અનંત પ્રધાન પુરુષો મહત્ત્વ ત્રણ પ્રકારનો અહંકાર આ બધો જ થકી એક વૈરાજ પુરુષ ઉત્પન્ન થાય છે તમને આગળ પણ એકવાર આ સૃષ્ટિનો ક્રમ ગણાવ્યો હતો અક્ષરધામ અક્ષરધામનો એક મુક્ત પ્રકૃતિ સાથે જોડાયો એનું નામ પ્રકૃતિ પુરુષ થયું પ્રકૃતિ પુરુષમાંથી અનંત પ્રધાન પુરુષના જોડલાઓ થયા અને એક પ્રધાન પુરુષ એક બ્રહ્માંડનું કારણ બને છે એટલે એક પ્રધાન પુરુષ થકી વૈરાજ પુરુષ થયા હવે અનંત કોટી પુરુષો હોય અને એક એક પુરુષમાંથી વૈરાજ પુરુષ થાય તો પણ કેટલા થયા અનંત કોટી થયા આ બ્રહ્માંડનો પહેલામાં પહેલો અવતાર વૈરાજ પુરુષ કહેવાય હવે એ વૈરાજ પુરુષ એ જે વિરાટ પુરુષ છે વૈરાજને વિરાટ બધું એક જ છે એવા વૈરાજ પુરુષનો એક દિવસ આપણા ચાર અબધને બત્રીસ કરોડ વરસ આપણા ચાર અબધને બત્રીસ કરોડ વરસ એટલે વિરાટનો એક દિવસ એ એક દિવસને એક કલ્પ કહેવાય એક કલ્પ એવા વિરાટના ત્રીસ દિવસને ત્રીસ કલ્પ કહેવાય અને એવો જે વિરાટ એના બાર મહિના થાય ત્યારે એનું એક વરસ કહેવાય અને એવા સો વર્ષનું એ વિરાટનું આયુષ્ય હોય હવે ત્રીસ કલ્પ છે એની અંદર અત્યારે છવ્વીસમો કલ્પ ચાલે છે ત્રીસ કલ્પના નામ છે શ્વેતકલ્પ નિર્લોહિત કલ્પ વામદેવકલ્પ રથંતર કલ્પ રૌરવકલ્પ દેવકલ્પ બૃહદ કલ્પ કંદરકલ્પ આવા દરેક દિવસના નામ છે ત્રીસ દિવસના એમાં અત્યારે બ્રહ્માનો આ છવ્વીસમો દિવસ ચાલે છે અત્યારે આપણે જે અત્યારે આ જે કલ્પમાં છીએ એ વરાહકલ્પ છે શ્વેત વરાહ કલ્પે તમે જ્યારે મહાપૂજા કરો છો ત્યારે એની અંદર આ આવે છે સંકલ્પ કરાવે ને ત્યારે શ્વેત વરાહકલ્પે આ વરાહકલ્પ છે છવ્વીસમો દિવસ છે બ્રહ્માનો આ ત્રીસ દિવસ પૂરા થશે એટલે એક મહિનો પૂરો થશે ફરીથી પાછો બીજો મહિનો શરૂ થશે એટલે ફરીથી ત્રીસ કલ્પ અને એવા બાર મહિનાનું એક વરસ અને એવા સો વરસ બ્રહ્માજી રે વિરાટ બ્રહ્મા વિરાટ નારાયણ તો હવે ત્રીસ કલ્પ છે એમાં છવ્વીસમો કલ્પ ચાલે છે એટલે છવ્વીસમો કલ્પ ચાલે છે બ્રહ્માનો એક કલ્પ એટલે કે એક દિવસમાં ચૌદ મનુઓ થાય અને ચૌદ ઇન્દ્ર થાય ખગોળ ભૂગોળનું વચનાવત વાંચશો તો ખ્યાલ આવશે નહીં તો ઉપરથી જ જશે ચૌદ મનુને ચૌદ ઇન્દ્ર થાય છે હવે ચૌદ મનુ એટલે ચૌદ મનવંતર છે જે મનુ હોય એ મનુના નામથી એ મનવંતર કહેવાય અત્યારે આપણે અહીંયા આગળ વૈવસ્વત મનુ છે સાતમો મનવંતરા ચાલી રહ્યું છે અને હજુ બીજા સાત મનવંતર એટલે કે સાત મનુઓ મનુની ગાદી ઉપર બેસશે ત્યારે બ્રહ્માનો દિવસ પૂરો થશે વિરાટ નારાયણનો અત્યારે વૈવસ્વત મનવંતર એટલે કે વૈવસ્વત મનુ મનુની ગાદી ઉપર બેઠેલા છે શાસ્ત્રોની અંદર એવું લખેલું છે કે આ ચૌદ મનુઓ જ્યારે મનવંતર હોય એટલે બ્રહ્માના એક દિવસમાં ચૌદ મનુ થાય ચૌદ મનુના એક મનુનો જે કાળ હોય એને મનવંતર કહેવાય આ ચૌદ મનવંતરમાં ચૌદ અવતાર તો ઓછામાં ઓછા થાય જ કોઈક મનવંતરમાં બે અવતાર પણ થાય જેમ કે સ્વયંભૂ મનુ સૌથી પહેલાં મનુ હતા તો એમાં યજ્ઞને કપિલ અવતાર થયા હતા તો એવી રીતે કોઈ મનવંતરમાં બે અવતાર પણ થાય અને કોઈ મનવંતરમાં એક તો થાય જ એ શાસ્ત્રની ગણતરી છે શ્રીમદ ભાગવતમાં ગર્ગ સંહિતામાં પણ છે તો હવે એવા ચૌદ મનુ ચૌદ અવતાર ગણો એક બ્રહ્માના દિવસમાં કેટલા અવતાર ચૌદ અવતાર એક બ્રહ્માના દિવસમાં ચૌદ અવતાર થાય તો બ્રહ્માના એક દિવસમાં ચૌદ અવતાર થયા તો ત્રીસ દિવસ હવે બ્રહ્માનો ત્રીસ દિવસ ને બાર મહિનાના ત્રણસો દિવસ થયા અને સો વર્ષનું એનું આયુષ્ય હોય તો છત્રીસ હજાર પાંચસો દિવસ થયા છત્રીસ હજાર પાંચસો ગુણ્યા ચૌદ અવતાર કરવામાં આવે તો પાંચ લાખ અગિયાર હજાર અવતારો થયા કેટલા પાંચ લાખ અગિયાર હજાર અવતારો બીજી એક ગણતરી શ્રીમદ ભાગવતમાં એવી છે સત્યુગ ત્રેતા દ્વાપર ને કળિયુગ આ ચાર યુગને ભેગા કરો એટલે એક મહાયુગ કહેવાય એક મહાયુગ બ્રહ્માનો એક દિવસ એટલે કે એક કલ્પ એટલે કે ચૌદ મનુ એટલે કે ચૌદ ઇન્દ્ર એટલા એક દિવસની અંદર એક હજાર મહાયુગ થાય એક હજાર મહાયુગ એટલે સત્યુગ ત્રેતા દ્વાપરને ને એ એક મહાયુગ થયો એવા એક હજાર વખત ચાર ચાર યુગ જતા રહે ચાર ચાર યુગ અને શ્રીમદ ભાગવતના ત્રીજા સ્કંદના અગિયારમાં અધ્યાયના બાવીસમાં શ્લોકની અંદર એમ કહેવાય છે કે આવી રીતે જે દરેક યુગની અંદર સોરી અગિયારમાં સ્કંદના પાંચમા અધ્યાયમાં વીસથી થી બત્રીસના શ્લોકની અંદર એમ કીધેલું છે કે સત્યુગ દ્વાપર ત્રિતાને કળિયુગમાં એક એક અવતાર તો ભગવાનનો થાય જ દરેક યુગમાં એક અવતાર તો હોય જ તો એક અવતાર એક યુગમાં હોય તો ચાર યુગમાં થઈને કેટલા અવતાર થાય ઓછામાં ઓછા ચાર ચાર થાય હવે એક ચારની ચોકડીમાં ચાર થયા બ્રહ્માના એક દિવસમાં એવી હજાર ચોકડી જાય એટલે એક જ દિવસમાં કેટલા અવતાર થાય ચાર હજાર એક દિવસમાં ચાર હજાર અવતાર થાય ભાગવતની એક ગણતરી પ્રમાણે અને એવા બ્રહ્માના ત્રીસ દિવસ અને ત્રણસો ને પાસઠ દિવસનું વરસ અને સો વર્ષની આયુષ્ય તે ત્રણસો પાસઠ ગુણ્યા ખાલી ચાર હજાર કરો ને એક જ વર્ષના તો ચૌદ લાખ સાહીઠ હજાર અવતારો થાય આ ભાગવત પ્રમાણે બીજા શાસ્ત્રો પ્રમાણે તો એટલે મારો કહેવાનો અર્થ એ છે કે અસંખ્ય ભગવાનના અવતારો થાય છે અસંખ્ય અવતારો જેની કોઈ ગણતરી ના થાય એટલા અવતારો થાય છે વિષ્ણુ ધર્મોત્તર પુરાણ એની અંદર એવી વાત આવે છે એનો જે એ પુરાણ છે એ પુરાણની અંદર વાત એવી આવે છે કે નારાયણના સો અવતારો પાંચસો ક્ષીરસાગર વાસીના અવતારો ત્રણસો કુર્મા અવતાર વીસ મત્સ્ય અવતાર એકસો ને આઠ શ્રીકૃષ્ણ અવતાર હજારો બુદ્ધા અવતાર ત્રીસ પરશુરામના અવતાર અને રામચંદ્રજીના એકસો ને એક અવતાર આટલા અવતારો થાય કૃષ્ણ વલ્લભાચાર્ય સ્વામી વિરચિત શ્રી હરિસ્વરૂપ નિર્ણયમાં સત્સંગ ભાષ્ય એની અંદર આ વાત લખેલી છે એક કલ્પની અંદર આટલા અવતારો થાય આવું બીજા શાસ્ત્રોમાં લખ્યું છે આ બધું મેં તમને એટલા માટે જણાવ્યું થોડું થોડું જ જણાવીશ કે ભગવાનના અવતારો અસંખ્ય થાય છે અસંખ્ય અવતારો થાય છે વિરાટ થકી થાય છે મધ્યનું એકત્રીસમો એ ક્યારેક જો મને ચાન્સ મળશે તો જળજીલની એકાદશી ઉપર જ આપણે એનું થોડુંક કરીશું કે ભગવાન સ્વામિનારાયણ આપણને કેવડા મોટા મળ્યા છે એને સમજવા માટેનો પ્રયત્ન કરીશું આ બધું જાણવાની જરૂર એટલે છે બુદ્ધિ ભગવાને આપણને થોડી ઘણી આપી હોય તો આપણને ખબર પડે કે આટલા અસંખ્ય અવતારો જે પ્રગટ થાય છે ને એ વિરાટમાંથી પ્રગટ થાય છે વિરાટમાંથી જે વિરાટની સો વર્ષની આયુષ્ય છે ત્યાંથી પ્રગટ થાય છે એ વિરાટથી પર પ્રધાન પુરુષ છે એનાથી પર પ્રકૃતિ પુરુષ છે એનાથી પર અક્ષર બ્રહ્મ છે અને એનાથી પર ભગવાન સ્વામિનારાયણ છે એ પૂર્ણ પુરુષોત્તમ ભગવાન સ્વામિનારાયણની સર્વોપરી ઉપાસના આપણા જીવમાં થાય એ મહારાજની મોટપ આપણને સમજાય કે આ મહારાજ કેવા મોટા મળ્યા છે કેવા મોટા મળ્યા છે એટલે નિષ્કુળાન સમયે સીધાને સાદા શબ્દોમાં કીધું અમે તમને વાત કરી એ યાદ રહે કે ના રે પણ એટલું તો યાદ રહેવું જ જોઈએ આ મૂર્તિ સૌથી ન્યારી અચરજકારી છે આ મૂર્તિ સૌથી નોખી અચરજકારી છે આ મૂર્તિ નહીં અન્ય જેવી અચરજકારી છે હરી ધરીને ધરશે એવી અચરજકારી છે વિસ્તારથી આ મેં તમને જે વાતો અત્યારે કરીએ વાતોને વિસ્તારથી આપણે સમજીશું એક વખત એનો જ પીરિયડ રાખીને આખું જ એની ઉપર જ સમજીશું કે મહારાજ કેવા મોટા મળ્યા છે આપણી બુદ્ધિ બંધ થઈ જાય આ ભેજું બંધ થઈ જાય એવા મોટા મહારાજ મળ્યા છે શાસ્ત્રોમાં જ વર્ણન છે એનું શાસ્ત્રમાં જ વર્ણન છે એવા જે મોટા મહારાજ મળ્યા છે એના કારણે અહીંયા આગળ લખે છે કે ભગવાનના અવતારો અનંત થયા છે અનંત થયા છે એનાય બહુ પ્રકારો છે તેઓ ગણવાથી કોઈ પાર આવતો નથી વ્યાસ ભગવાન વ્યાસ ભગવાન છે એ દરેક વખતે પ્રગટ થાય છે દરેક વખતે જ્યારે પણ દ્વાપરને કળિયુગની સંધિ હોય ત્યારે ભગવાન વ્યાસ પ્રગટ થાય અને પ્રગટ થઈ અને વેદોનું પાછું ઉદ્ધરણ કરે શાસ્ત્રોની પાછી રચના કરે દરેક વખતે વ્યાસ ભગવાનનું શું નામ હોય છે અલગ અલગ હોય છે દરેક વખતે અત્યારે અઠ્યાવીસમાં કળિયુગ ચાલે છે અઠ્યાવીસમાં ભગવાન વ્યાસનો અવતાર થયો હવે પાછું ઓગણત્રીસમો જ્યારે જ્યારે કળિયુગ અને દ્વાપરની સંધિ હશે ત્યારે પણ ભગવાન વ્યાસ પ્રગટ થશે ત્યારે નામ જુદું હશે એમના અઠ્યાવીસ વખતના નામ અલગ અલગ છે એ પણ શાસ્ત્રમાં નિરૂપણ છે એને વિસ્તારથી આપણે સમજીશું બહુ મજાનો વિષય છે થોડુંક જેને વાંચન હોય એને મજા આવશે પણ એને આપણે સમજવું તો છે એવું મેં વિચાર્યું છે ભગવાન પ્રેરણા કરશે એટલે આપણે સમજીશું પણ એ સમજવાથી આપણને મહારાજનું મહાત્મ્ય બહુ સમજાય આ બધું કરવા પાછળનું કારણ એટલું જ છે કે ભગવાન સ્વામિનારાયણની આપણને મોટપ અત્યારે સમજાય છે ને એના કરતાં વધારેને વધારે જ સમજાય અને સમજવા જેવા મહારાજ જ છે મહારાજને આપણે અપારના અપાર અપારના અપાર અપારના અપાર જેટલા સમજતા જશું ને એટલા આપણે અપારના અપાર અપારના અપાર આપણે પોતે થતા જશું આપણી સ્થિતિ પણ અપારની અપાર થશે કારણ કે ભગવાનને જેવા આપણે જાણીએ ને એવા ભગવાન આપણને કરે છે ભગવાનને આપણે જેવા જાણીએ છીએ એવા ભગવાન આપણને કરે સારંગપુરનું સત્તરમું મુક્તના ભેદનું વચનામૃત ધ્યાનથી મધ્યનું તેરમું ધ્યાનથી મધ્યનું એકત્રીસમું ધ્યાનથી સારંગપુરનું સત્તરમું આ વચનામૃત વાંચશો ને બહુ ધ્યાનથી વાંચશો લગભગ પ્રાથમિક અવસ્થામાં નહીં ખબર પડે અઘરું લાગશે પણ વાંચશો તો મજા તો આવશે કંઈક થોડાક ઘણા સંસ્કારો પડશે ખગોળ ભગોળનું વચનામૃત છેલ્લું એમાં ચૌદ મનુન ચૌદ ઇન્દ્રની બધી વાતો છે એને નોટ બનાવીને આમ લખજો એટલે ખબર પડશે બહુ મજા આવશે એમાંથી મહારાજ સમજવા છે આપણે કોઈ કૂથનામાં પડવું નથી ક્યાં હું લખ્યું ને ક્યાં કેટલું થયું ને કેમ થયું જે થતું હોય એ પણ એટલી ખબર પાક્કી છે ભગવાન સ્વામિનારાયણ જે આપણને મળ્યા છે ન ભૂતો ન ભવિષ્યથી આ સ્વરૂપ કોઈને મળ્યું નથી કોઈને મળશે નહીં બ્રહ્માંડમાં એક જ વખત જે પૂર્ણ પુરુષોત્તમ પધારે છે અક્ષર ધામાધિપતિ એક જ વખત આવે છે એ ભગવાન મનન તમને મળી ગયા બસ આનાથી મોટું આપણી માટે આ જીવનની કોઈ પ્રાપ્તિ જ નથી કોઈ પ્રાપ્તિ નથી અને એ તમે જ્યારે વિસ્તારથી હું એ બધું એવી રીતે કરવા માગું છું કે જેનાથી સરળતાથી એક ગહનમાં ગહન વાત છે એ આપ સર્વના માનસ સુધી પહોંચી શકે અને મહારાજનું મનન તમને આપણને બધાઈને મહારાજ પરના પર આપણે જાણ્યા છે એમાં એ પર આશ્ચર્ય લાગશે આજ તમે વિચારો કે આટલા અવતારો આશ્ચર્ય લાગે ને એક કલ્પમાં આટલા અવતારો એક દિવસમાં આટલા બધા અવતારો આશ્ચર્ય લાગે પણ એ અવતારોનું સામર્થ્ય એ અવતારોનું ઐશ્વર્ય એ અવતારોએ કરેલા કલ્યાણ અને પછી શ્રીજી મહારાજના કરેલા કલ્યાણ શ્રીજી મહારાજની કલ્યાણ કરવાની પદ્ધતિ રીત અલૌકિક માટે એક ગાંઠ બહુ પાકી રાખવી સુખ આવે દુઃખ આવે માન થાય અપમાન થાય સ્તુતિ થાય નિંદા થાય હાથે બેસવાનું થાય ગધેડે બેસવાનું થાય ખાને જવાનું થાય કે બગીચામાં બેસવાનું થાય પણ સ્વામિનારાયણ એ સ્વામિનારાયણ સ્વામિનારાયણ ભગવાનનું જે સ્વરૂપ સર્વોપરી એ સમજવાની અંદર એ વિચારવાની અંદર એ માનવામાં કોઈ દિવસ ક્યારેય પણ આપણી બુદ્ધિ ચલાયમાન ન થાય આપણું મન ચલાયમાન ના થાય આપણને મહારાજે મહારાજ જ લાગે એના જેવું હતું નહીં છે નહીં હશે નહીં એ વસ્તુ એમની એમ જ રહે ચાહે આપણે તંદુરસ્ત હોઈએ કે ચાહે કાલે આઈસીયુમાં જતા રહ્યા હોઈએ તો પણ આપણી અંદર જીવમાં એ દ્રઢતા રહે મારા મહારાજ જેવું કશું નથી બધું જ સરસ છે બધું જ વંદનીય છે બધું જ ગાવા યોગ્ય છે બધું જ માનવા યોગ્ય છે બધું જ સત્ય છે પણ ભગવાન સ્વામિનારાયણ જેવું નથી મને મળેલા મારા નાથ મને મળેલા મારા ધની મને મળેલા મારા ઇષ્ટદેવ એના જેવું કાંઈ નથી આ બહુ પાકું આ એકડો બહુ પાકો આ આ એકડો ઘૂંટવાનો છે અહીં પણ ઘૂંટવાનો છે દેહ મૂક્યા પછી અક્ષરધામમાં પણ આ જ એકડો ઘૂંટવાનો છે ત્યાં પણ મહારાજનો મહિમા હજુ અપારનો અપાર સમજવાનો અહીંથી હમજીન ત્યાં પહોંચશું ને તો ત્યાં પહોંચશું પછી ગોપાળનંદ મુક્તાનંદ પીરિયડ ભરીશું ને ત્યારે લાગશે કે ઓહો હજુ આટલું બાકી હતું અહીંથી સમજ્યા પછી પણ હજુ ત્યાં સમજવું પડશે અહીંથી યથાર્થ સમજાઈ ગયો છે તો વાંધો નહીં પણ ગુણાદિતાનંદ સ્વામી કે સ્વરૂપાનંદ સ્વામી જેવાન ગોપાળાનંદ સ્વામી જેવાન મુક્તાનંદ સ્વામી જેવા આવા મોટા મોટા સદ્ગુરુ સંતોનો એક કલ્પ પર્યંત સમાગમ કરે ત્યારે ભગવાનનું સ્વરૂપ ઓળખાય ત્યાં આપણે તો એક કલ્પ ક્યાં સમાગમ કરવાનો ટાઈમ છે આપણે સમાગમ કરવા ક્યાં નવરા થઈ એવા છીએ માંડ માંડ કલાક બે કલાક કથા વાર્તાને ભજન ભક્તિની પૂજા કરીએ હવે આટલા કલ્ફુથી સમજે ત્યારે ભગવાનનું સ્વરૂપ સમજાય પણ અહીંથી એકવાર અક્ષરધામમાં ઘરી જવાનું અક્ષરધામમાં ગયા પછી ભલે ને આ નોટ પેન લઈને બેહવાનું પાછું દાદા ત્યાં પીરિયડ ભરવાનો ગોપાળાનંદ સ્વામીનો મુક્તાનંદ સ્વામીનો ગુનાદિતાનંદ સ્વામીનો ત્યાંય વાતો થાય જ છે ત્યાંય બધું છે જ ભગવાનનું સ્વરૂપ સમજવા માટે મુક્તોની પાછી એવા મુક્તો છે કે એને અપર ગ્રેડમાં લઈ જવાના ને એટલે ત્યાં સમજાવવામાં આવે ચાલો મંતવ્ય તૈયાર કરો ગઈકાલ શું વાત આવી હતી ભગવાનનો મહિમા ના ત્યાં બધું મળશે ત્યાં બધું અહીંથી કંઈ લઈ જવું નથી સંકલ્પ ના રાખતા પેન સુધી અહીંથી નહીં તો પાછી અહીં આગળ લખવા મૂકશે ભગવાન અહીંથી કાંઈ નથી લઈ જવું ત્યાં બધું જ છે બધું જ રાખ્યું છે ભગવાને કેવી વ્યવસ્થા છે અક્ષરધામની જબરી વ્યવસ્થા અક્ષરધામનું વર્ણન વાંચીએ અક્ષરધામની શોભા વાંચીએ ભગવાને જે જે ડિપાર્ટમેન્ટો બનાવ્યા છે કલ્યાણ માટેના આપણા ત્યાંય આત્યંતિક કલ્યાણ તો થઈ ગયું અક્ષરધામમાં પહોંચ્યા પછી પણ ભગવાનના સ્વરૂપનો મહિમા અપારનો અપાર છે અપારનો અપાર નવું નવું જ સુખ લાગ્યા કરે એના માટે મહિમા જ સમજવો પડે તો જ નવું નવું લાગે ને નહીં તો નવું નવું લાગે કેવી રીતે ભોજન નવું નવું લાગે છે પણ આપણે તો ભગવાન નવા નવા લાગે ને એવા થવું છે એવા થવું છે અહીં એટલા માટે અહોહોપણું ગદગદ પણ થવું જોઈએ રોજ એકની એક વાત કરીએ ને સાંભળીએ ને તો એ મહારાજની વાતમાં મજા આવી જોઈએ મહારાજની વાતમાં આનંદ થવો જોઈએ મહારાજની વાતમાં આપણું હૃદય પ્રફુલ્લિત થવું જોઈએ આપણને એમ થાય મારા મહારાજની વાતો કર્યા જ કરું સાંભળ્યા જ કરું વિચાર્યા જ કરું વાંચ્યા જ કરું આ ચિંતનમાં ડૂબ્યો જ રહું એવું જે થાય એ ભગવાનનો ખરેખરો આપણને રસ આવ્યો એવો રસયુક્ત આપણે થવું છે આપણે લુખા નહીં રસયુક્ત આખા રસરૂપ ભગવાન છે ને એ ભગવાન રૂપ આપણે થાવું છે અને થઈ જશું રોજ વાતો સાંભળશું કરશું વાંચશું તો ભગવાનની કૃપાથી મોટા પુરુષોની કૃપાથી એકાંતિક ભક્તોની કૃપાથી જે માછલા જેવા એ મૂર્તિમાં રહ્યા છે માછલું જેમ જળ વિના નથી રહેતું એમ એવા મુક્તો મૂર્તિ વિના નથી રહેતા એવા મુક્તોની કૃપાથી આપણે થઈ જશું એવા અવતાર કે જ્ઞાન ભય જૈશે અધિક અધિક શો કહે તેશે મહિમા કહીએ હરિકે જીતના અણુમાત્ર હિ કહાવત તીતના અવતારના સ્વરૂપનું જ્ઞાન જેમ જેમ થતું ગયું તેમ તેમ તેનો મહિમા અધિક રૂપમાં કહ્યું પણ આ શ્રીહરિના મહિમાની તુલનામાં તો એ મહિમા માત્ર અણુ જેટલો જ છે બસ આટલું વાક્ય હું જે આધારણ સ્વામીનું છે ને એ બેઠું વાંચું છું ફરી ધ્યાનથી સાંભળી લેજો એટલે ખ્યાલ આવી જશે અવતારના સ્વરૂપનું જ્ઞાન જેમ જેમ થતું ગયું અવતારના સ્વરૂપનું જે કોઈ અવતારો થયા બધાના સ્વરૂપનું જ્ઞાન જેમ જેમ થતું ગયું તેમ તેમ તેનો મહિમા અધિક રૂપમાં કયો એમ એમ એનો મહિમા બહુ કીધો જેમ કે શ્રી કૃષ્ણ ભગવાનને વિશે બધી જ કળાઓ છે એમાં અવતાર અવતારી એવો ભેદ નથી આવું શ્રીકૃષ્ણ ભગવાનનું ચરિત્ર શ્રીમદ ભાગવત વાંચતા અને ભગવાન શ્રીકૃષ્ણના બીજા ચરિત્રો વાંચતા આપણને જણાય પણ આ શ્રીહરિના મહિમાની તુલનામાં તો પૂર્વે થઈ ગયેલું બધું જ જે કંઈ ચરિત્રો છે અવતારોના તે મહિમા માત્ર અણુ જેટલો જ થાય છે ભગવાન સ્વામી આવા મોટા છે ચોમાસામાં જ્યારે ઇન્દ્ર પુષ્કળ પ્રમાણમાં વરસાદ કરીને લોકોની પ્યાસની પીડા દૂર કરે ત્યારે ભૂમિ ઉપરનું અમાપ પાણી અનંત નદીઓ દ્વારા સમુદ્રમાં જાય છે આ વાતોને અહીં આગળ ખાલી વાંચવાથી તો મને અનંત વાતો કરવાની ઈચ્છા થાય છે પણ મને ખબર છે કે આ વિષય આગળ આવવાનો જ છે અને આને આજે મેં વાંચ્યું પછી મને થયું કે આનો સ્પેશિયલ એક વિષય લઈ આપણે મહારાજના સ્વરૂપને બહુ ઊંડાણથી હજુ વધારે સમજવું છે બીજા શાસ્ત્રોના પ્રમાણ લઈને ત્યારે ભૂમિ ઉપરનું અમાપ પાણી અનંત નદીઓ દ્વારા સમુદ્રમાં જાય છે પણ સમુદ્રમાં લેસ માત્ર દેખાતું નથી આવું અમાપ પાણી સમુદ્રમાં આવે છે છતાં તે અગાધ રહે છે સમુદ્ર ક્યારેય છલકાતો નથી તે સમુદ્ર કરતાં તો કરોડો ગણો પરમાત્મા શ્રીહરીનો મહિમા અમાપ છે શ્રીહરી પધારે છે એમ જાણીને ધોરાજીના લોકો નરનારી બધા જ ગામથી બહાર આવ્યા શ્રીના દર્શન કરવાથી તેમના શોક અને સંતાપ ટળી ગયા પરમ સુખી થયા શ્રીઅરીના પધારવાથી પૂરના બધા રાજમાર્ગને વિચિત્ર રીતે શણગારી દીધા તેમાં અપાર શોભા કરી દીધી શ્રીહરી ધોરાજીમાં સંધ્યા સમયે પ્રવેશ્યા ઘણી જ મસાલો કરી હતી તેનાથી દિવસના જેવું અજવાળું થયું મહારાજ ધોરાજી પહોંચ્યા છે દિવસના જેવું અજવાળું થયું છે ત્યાં મસાલો પ્રગટાવી છે ભગવાનના ભક્તો બધાએ રાજી થયા છે મહારાજના દર્શનથી આજની આ વાતોમાંથી મહારાજની મોટપ સમજીએ મહારાજની અંદર જીવને જોડીએ મહારાજ રસરૂપ છે એની અંદર આપણે પણ ભગવત રૂપ થઈને જોડાઈએ એ વાતો સૌથી અગત્યની હતી શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય સિદ્ધાનંદ મુનિ વિરચિત હરિચેતન સાગરના એકાદશપુરમાં દેશ દેશના બધા હરિભક્તો આવ્યા અને શ્રી હરિધોરાજીમાં પ્રવેશ્યા એ નામે ઓગણીસમો તરંગ સમાપ્ત થયો શ્રી ઘનશ્યામ મહારાજની